ઘન પદાર્થ તેના પર ગતિ કરતા પદાર્થો પર ઘર્ષણ બળ લગાડે છે તે જ રીતે પ્રવાહી અને વાયુ પણ તેમાં ગતિ કરતા પદાર્થો પર ઘર્ષણ લગાવે છે આપણે વાયુઓ અને પ્રવાહી પદાર્થો માટે સામાન્ય શબ્દ તરલનો ઉપયોગ કરીશું તરલનો અર્થ વહી જાય તેવો થાય છે જે પ્રવાહી પદાર્થો અને વાયુઓ બંને ધરાવે છે આમ પ્રવાહી કે વાયુ પદાર્થોમાં ગતિ કરતા પદાર્થો પર લાગતા ઘર્ષણ બળને તરલ ઘર્ષણ કહે છે તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવવું પણ કહે છે કોઈપણ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ કેટલું હોય છે તે તમે વિચારી શકો દરિયામાં એક જહાજ પચાસ નોટિકલ માઇલ પ્રતિ કલાકની ઝડપથી જાય છે અને બીજું જહાજ બસો પચાસ નોટિકલ માઇલ પ્રતિ કલાકની ઝડપથી જાય છે તો શું બંને પર લાગતું તરલ ઘર્ષણ સમાન હશે આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીએ કે તરલમાં જુદી જુદી ઝડપે ગતિ કરતા પદાર્થો પર લાગતું તરલ ઘર્ષણ બળ પણ જુદું જુદું હોય છે આમ કોઈ વસ્તુ પર લાગતું તરલ ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ પર આધાર રાખે છે તરલ ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર પણ આધાર રાખે છે તરલના પ્રકારોમાં જોઈએ તો પ્રવાહીમાં પાણી તેલ મધ અને ઓઇલ વગેરે જ્યારે વાયુમાં હવા તરલ છે આમ તરલનો પ્રકાર બદલાય તેમ પદાર્થો પર લાગતું તરલ ઘર્ષણ બળનું મૂલ્ય પણ બદલાય છે જ્યારે કોઈ વસ્તુ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેઓ ઉર્જા ગુમાવે છે આ પરિસ્થિતિમાં ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે તરલ ઘર્ષણ ઘટાડવા પદાર્થોને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે શું તમે વિચારી શકો કે તરલમાં ગતિ કરવા માટે કયા પ્રકારનો આકાર વધુ ઉપયોગી થશે તરલમાં ગતિ કરવા માટે વિશિષ્ટ આકાર વિશે સમજીએ પક્ષીઓનો જેવો આકાર હોય છે એવો જ આકાર એરોપ્લેન એટલે કે વિમાનનો બનાવવામાં આવ્યો છે અને માછલીઓનો જેવો આકાર છે એવો જ આકાર જહાજનો એટલે કે વાહનનો બનાવવામાં આવ્યો છે તો એ આકાર વિશે આપણે થોડીક વધુ માહિતી મેળવીએ એ આકાર છે એમાં સૌપ્રથમ આગળનો ભાગ આવે છે આ આગળનો ભાગ જુઓ એ ચપટો છે એટલે કે સાંકડો છે જેથી કરીને તરલને કાપીને ગતિ કરવાની હોય છે એટલે તરલને ચીરવા માટે એ ખૂબ સરળ થઈ રહે છે મધ્યનો જે ભાગ છે એ પહોળો રાખવામાં આવે છે માછલીમાં પણ આપણે જોયું હતું કે મધ્યનો ભાગ છે એ પહોળો હોય છે અને પછી છેડાનો એટલે કે અંતનો ભાગ તો એ પણ સાંકડો રાખવામાં આવે છે આ રીતે તરલમાં ગતિ કરવા માટે એટલે કે પ્રવાહી પદાર્થોમાં અને વાયુમાં ગતિ કરવા માટે આ ભાગ છે એ ખૂબ જ અનુકૂળ પડે છે પક્ષીઓ અને માછલીઓ પણ તરલમાં જ ગતિ કરે છે તો તેના જેવો આકાર જ ઉપયોગી થશે આગળ અને પાછળથી ચપટો અને મધ્યમાં પહોળો હોય તેવો કુંતલ આકાર વધારે યોગ્ય રહે છે માછલીના શરીરનો વિકાસ એ રીતે થયો હોય છે કે તરલમાં ગતિ કરતી વખતે ઘર્ષણ પાર કરવામાં તેની ઊર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તે જ રીતે વિમાન અને પક્ષીના આકારમાં પણ સમાનતા જોવા મળે છે જેથી ઓછામાં ઓછું તરલ ઘર્ષણ બળ લાગે આમ તરલ ઘર્ષણ તરલના પ્રકાર પદાર્થોની તરલમાં ઝડપ અને પદાર્થોના આકાર પર આધાર રાખે છે